માણાવદરમાં ગણેશ ઉત્સવને લઈને મૂર્તિ કલાકારો ગણેશ ભગવાનની મૂર્તિને આખરી ઓપ આપી રહ્યા છે. માણાવદરમાં ગણેશ ભગવાનની મૂર્તિ બનાવતા કલાકારો કલર વડે મૂર્તિ સજાવીને આપી રહ્યા છે આખરી ઓપ. ભાદરવા મહિનાના પવિત્ર તહેવાર તરીકે ઉજવાતા ગણેશ ચોથને લઈને ગણેશ પંડાલ તેમજ મૂર્તિકારો ભગવાન ગણેશને જાણે લાડ લડાવતા હોય તેમ આર્થિક ઉપાર્જન માટે કલર તેમજ પ્લાસ્ટર ઓફ પેરિસ, નાળિયેરીના છોટા તેમજ ભૂસા જેવી ચીજવસ્તુનો ઉપયોગ કરી જાણે કે હમણાં બોલશે એવા ભાવો સાથે મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યા છે. ત્યારે માણાવદર શહેરમાં 10 વર્ષથી વસતા રાજસ્થાની કારીગરો આર્થિક ઉપાર્જન માટે સિઝનલ ધંધા કરી ઝૂંપડીઓ બનાવી પોતાનું પેટ્યું રડતા હોય છે. ત્યારે ગણેશ ઉત્સવને લઈને તેઓ દ્વારા 4 મહિના અગાઉ કાચી મૂર્તિ બનાવવામાં આવે છે જેમાં ટચિંગ અને રિપેરિંગ કરવામાં આવે છે. જ્યારે છેલ્લા 1 મહિનામાં અસ્તર કરી અલગ અલગ કલર દ્વારા ભાવ ઉભી કરનારી નાની મોટી મૂર્તિઓ રૂપિયા 500 થી લઈ 20,000માં વેચવામાં આવે છે. અમારું મૂળ ગામ રાજસ્થાન છે. 10 વર્ષથી અહીં રહે છું. માણાવદરમાં ગણપતિ બાપાની મૂર્તિ બનાવીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. અમે 500 થી લગાડીને 20,000નું વેચાણ કરીએ છીએ. અમે અહીંયા દર વર્ષે ગણપતિનો ઉત્સવ કરીએ છીએ. ને આ લોકો મૂર્તિ વેચે છે 500 થી માંડીને 20,000 સુધી. અમે દર વર્ષે મૂર્તિ અહીંથી આથી જ લઈ જાય છે. બહુ સારી મૂર્તિ બનાવે છે. આ મૂળ રાજસ્થાનના લોકો છે. 10 વર્ષ ત્યાં જ્યાં રહે છે અને એનું મૂર્તિ બનાવીને એનું અહીંયા ગુજરાન ચલાવે છે. આશરે 300 કરતા વધુ સંખ્યામાં મૂર્તિઓ બનાવવામાં આવે છે જે માણાવદર તાલુકાના તેમજ આસપાસના તાલુકાના ગામડામાં વેચાઈ જાય છે. અલગ અલગ ભાવથી બનતી મૂર્તિને લઈને લોકો પોતાની પસંદગી થોડી પોતાના વિસ્તારના પંડાલમાં લઈ જઈને 6-8 થી લઈ 10 દિવસ સુધી ગણેશ સમિતિ દ્વારા પૂજા અર્ચના કરી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે અને પછી ગણેશની મૂર્તિને પાણીમાં પધરાવી ઉત્સવને પૂર્ણ જાહેર કરતા હોય છે. ત્યારે આ મૂળ મરાઠા દ્વારા ઉજવવામાં આવતા આ ઉત્સવની ભારત તેમજ વિશ્વમાં પણ ઉજવવાની તડામાર તૈયારી ચાલી રહી છે. ભીમભાઈ ગરેજા સાથે વનરાજ ચૌહાણનો રિપોર્ટ, માણાવદર.